एक बार स्वागत तो माता हीराबाना સારા સ્વાસ્થ્યમાંથી એક બાજુ પ્રાર્થના થઈ રહી છે. વડાપ્રધાન મોદી લગભગ એક કલાકથી વધુ સમયથી યુએન માતા હોસ્પિટલમાં છે. તબીબો સાથે ચર્ચા કરી, તેમને રિપોર્ટ અંગે પણ ચર્ચા કરી, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ આગળ આપવામાં આવશે તે અંગે પણ વડાપ્રધાન મોદીએ સિનિયર તબીબો સાથે ચર્ચા કરીને એવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે કે થોડીવારમાં એમનો કાફલો છે તે પણ બહાર નીકળશે યુએન માતા હોસ્પિટલમાંથી. તેઓ આજે ગુજરાતમાં રહેવાના છે તેવી પણ માહિતી છે. તો પીએમ મોદીનો કાફલો કોન્વોય તેમનો નીકળ્યો છે તે દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. તેઓ રાજભવન ખાતે પહોંચવાના છે, તેઓ રાત્રિ રોકાણ કરવાના છે તેવી પણ માહિતી મળી રહી છે. તો તમામ સિનિયર તબીબો સાથે તેમણે વાતચીત કરી હતી, જાણવાનો પ્રયાસ કર્યો હતો કે હાલમાં માતા હીરાબાની તબિયત કેવી છે, તેમને કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તો બે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તો પીએમ મોદીનો કોન્વોય છે તે નીકળ્યો છે યુએન માતા હોસ્પિટલમાંથી, જ્યારે તેમનો કાફલો નીકળ્યો તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને બીજો આગળ તેમનો કોન્વોય વધી રહ્યો છે તેનો દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અને હવે વડાપ્રધાન મોદી રાજભવન પહોંચવાના છે, રાત્રિ રોકાણ તેઓ રાજભવન કરવાના છે. માતા હીરાબાને રાત્રે હોસ્પિટલ રાખવામાં આવશે કે નહીં તે અંગે હાલ કોઈ અપડેટ મળી નથી. સમયાંતરે તબીબો દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. તો તમામ લોકોનું અભિવાદન કરતા વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે. તમામ લોકોને બે હાથ જોડીને અભિવાદન વડાપ્રધાન મોદી કરી રહ્યા છે. જે લોકો હાલમાં પ્રાર્થના કરી રહ્યા છે માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય અંગે, હાલ તમામ લોકો ભગવાનને એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે માતા હીરાબા જલ્દી સ્વસ્થ થાય અને તેઓ ઘરે પહોંચે. તો લગભગ 1.5 કલાક જેટલો સમય વડાપ્રધાન મોદી યુએન મહેતા હોસ્પિટલમાં રહ્યા. તેમણે તમામ એ તબીબો સાથે ચર્ચા કરી જે તબીબો દ્વારા માતા હીરાબાની સારવાર કરવામાં આવી રહી છે. તમામ યુએન મહેતાના સિનિયર તબીબો છે તે તબીબો દ્વારા હાલ માતા હીરાબાની તમામ પ્રકારની સારવાર કરવામાં આવી રહી છે, જે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, જે રિપોર્ટ આવ્યા છે તે અંગે પણ વડાપ્રધાન મોદીએ તબીબો સાથે વાતચીત કરી. 1.5 કલાક જેટલો સમય વડાપ્રધાન મોદીએ યુએન મહેતા હોસ્પિટલમાં વિતાવ્યો અને તેમણે તમામ જાણકારી મેળવી છે. તેમના સ્વાસ્થ્ય અંગે કેવી રીતે સુધારો આવી રહ્યો છે તે અંગે પણ વડાપ્રધાન મોદીએ જાણકારી મેળવી અને હવે તેમનો કોન્વોય યુએન મહેતા હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યો છે અને તેઓ રાજભવન પહોંચશે તેવી પણ માહિતી મળી રહી છે. તો હાલ જે અમદાવાદના મોટાભાગના એમએલએ છે તે તો યુએન મહેતા હોસ્પિટલમાં ઉપસ્થિત છે અને તે સતત સિનિયર તબીબોના સંપર્કમાં છે. વડાપ્રધાન મોદી પણ માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે અપડેટ મેળવતા રહેશે, તમામ પ્રકારની જાણકારી મેળવતા રહેશે. માતા હીરાબા જલ્દી સ્વસ્થ થાય તે અંગે તમામ લોકો હાલ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેમનો કાફલો છે તે આગળ વધી રહ્યો છે. યુએન મહેતા હોસ્પિટલમાં પણ તમામ પ્રકારનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદી લગભગ 1.5 કલાક જેટલો સમય યુએન મહેતા હોસ્પિટલમાં રહ્યા અને તબીબો સાથે તેમણે ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીની માતા જેમની નાદુરસ્ત તબિયત હતી જેના કારણે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, પરંતુ જેમ જેમ તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી તેમની તબિયતમાં સુધારો જણાયો. તેમના જે રિપોર્ટ છે તે કરવામાં આવ્યા અને રિપોર્ટ નોર્મલ પણ આવ્યા હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે. યુએન મહેતા હોસ્પિટલના 4th માળ પર તેમને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી, 6 એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખી ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. અને તમામ 6 એ 6 સિનિયર ડોક્ટર સાથે વડાપ્રધાન મોદીએ ચર્ચા કરી, તમામ રિપોર્ટ છે તેનું પણ ગહન તેમણે જોયા અને તેમની સાથે તબીબ સાથે ચર્ચા કરી, રિપોર્ટ અંગે પણ તેમને માર્ગદર્શન મેળવ્યું હતું અને તમામ અપડેટ મેળવ્યા બાદ હવે વડાપ્રધાન મોદીનો કાફલો આગળ વધી રહ્યો છે. સારી છે અને સ્વસ્થ છે, જેને સ્વસ્થ છે એમની તબિયત. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેસી રહ્યા બેઠા અને જે પ્રમાણેની માતાજીની ખબર અંતરે પોતે થોડા નિરાશ હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે અને એમની તબિયત સારી છે. ડોક્ટરોએ આમ તો અત્યારે હાલ કોઈ ડોક્ટર સાથે મારી વાતચીત નથી થઈ, પરંતુ પરિસ્થિતિ સારી છે એટલે કોઈ જાતની ચિંતા કરવા જેવું નથી. सेहत अच्छी है उनकी, सेहत अच्छी उनकी, सेहत उनकी सेहत अच्छी है और अच्छी उनकी. તો જણાવવામાં આવી રહ્યું છે કે માતા હીરાબાની તબિયત સારી છે, માતા હીરાબાની તબિયત સુધારા પર છે. પ્રધાનમંત્રી બતા સકતે હા, વો ડિસ્ચાર્જ અચ્છી ઉનકે યહી કોઈ હા દો
એમની સ્વચ્છ છે, સારી તંદુરસ્તી છે અને લગભગ 1-1.5 દિવસની અંદર એમને ડિસ્ચાર્જ કરી દેશે. उनकी तबियत अच्छी है, उनको स्वस्थ है, शायद ही उनको 1-1.5 दिन के अंदर उनको डिस्चार्ज भी कर दिया. नहीं अभी तो वो भी मुझे भी मालूम नहीं, हम लोग भी खड़े होते हैं. नहीं आईसीयू में नहीं है, वो स्वस्थ है और डॉक्टर की निगरानी में है. क्या इश्यूज थे एक्चुअली हेल्थ में? उनके देखिए उम्र होती है तो होते रहते हैं, जो नॉर्मली उम्र होती है तो उम्र के हिसाब से जो डिसीज होते हैं वो हुए. बाकी તો જણાવવામાં આવી રહ્યું છે કે માતા હીરાબાની તબિયત સ્વસ્થ છે, સુધારા પર છે અને વડાપ્રધાન મોદી જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નિરાશ હોવાનું પણ તેમણે જણાવ્યું. માતા હીરાબાની ખબર અંતર પૂછ્યા બાદ વડાપ્રધાન મોદી નીકળ્યા છે, તેમનો કાફલો નીકળ્યો છે રાજભવન જવા માટે. તેઓ નીકળ્યા આશરે 1.5 કલાક સુધી હોસ્પિટલમાં વડાપ્રધાન મોદી રહ્યા હતા અને દિલ્હી જવા માટે વડાપ્રધાન મોદી નીકળ્યા હોવાની પણ માહિતી હાલમાં મળી રહી છે. તેમનો કાફલો નીકળ્યો છે અને તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું કે 1-1.5 દિવસમાં માતા હીરાબાને ડિસ્ચાર્જ કરવામાં આવશે. તેમની તબિયત સારી છે, ઉંમર પ્રમાણે તેમને થોડા ડિસીઝ હતા પરંતુ તેમને અત્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. લગભગ 1-1.5 દિવસ સુધી તેમને હોસ્પિટલ રાખવામાં આવશે અને વડાપ્રધાન મોદીએ પણ 1.5 કલાક જેટલો સમય હોસ્પિટલમાં વિતાવ્યો. તમામ બાબતે જાણકારી મેળવી કે કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, કેટલા દિવસ સુધી તેમને સારવાર આપવામાં આવશે. તો માતા હીરાબાની ખબર અંતર પૂછ્યા બાદ વડાપ્રધાન મોદી દિલ્હી જવા માટે રવાના થયા છે. તેમનો કાફલો યુએન મેટા હોસ્પિટલથી નીકળી ચૂક્યો છે. 1.5 કલાક સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેમની તબિયત હવે સુધારા પર હોવાનું જણાવવામાં આવતા તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. આ પહેલા એવા સમાચાર મળ્યા હતા કે વડાપ્રધાન મોદી રાત્રિ રોકાણ કરી શકે છે પરંતુ તેમની તબિયત સુધારા પર હોવાથી તેઓ દિલ્હી જશે. તો એક વાત, એક જે એમએલએ છે તે પણ બહાર નીકળી રહ્યા છે અને કહી રહ્યા છે કે તબિયત સુધારા પર છે. આજે અંગે વાત કરીશું. ધવલ અમારા સમર્થક લાઈવ જોડાયા છે અમારી સાથે. ધવલ, એક તરફ જણાવવામાં આવી રહ્યું છે કે તબિયત સુધારા પર છે, 1-1.5 દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે, શું અપડેટ મળી રહી છે હાલ? જી અનવી, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો છે તે અહીંયાથી રવાના થઈ ચૂક્યો છે. સાથે સાથે જેટલા મંત્રીઓ અને ધારાસભ્યો હતા તે લોકો પણ અહીંયાથી રવાના થવાની તૈયારીઓ કરી રહ્યા છે. અત્યારે મેસેજ મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજભવન પહોંચીને રાજભવનથી ત્યાંથી દિલ્હી માટે રવાના થશે અને અત્યારે હાલ રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર સાથે જીએસટીવીએ વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની તબિયત જે છે સુધારા ઉપર છે અને 1-1.5 દિવસની અંદર તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે અને અત્યારે હાલ જે છે તબિયત સુધારા ઉપર છે તે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર તેમજ જે બીજા નેતાઓ છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે હાલ તબિયત હીરાબાની જે છે સુધારા ઉપર છે અને તમામ જે તબીબો છે તે તબીબોની જે આપણે વાત કરી હતી કે જે 6 તબીબો છે, જે સિનિયર તબીબો છે, જે કાર્ડિયોલોજીસ્ટ છે કે કિડનીના છે કે લીવરના છે કે તમામ તબીબો અત્યારે તેમની સારવાર છે તે કરી રહ્યા છે અને ત્યારબાદ આશરે 1.5 દિવસ જેટલી સારવારની તેમને જરૂર છે તેવું પણ તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે. અને આપણને તેવું જ ભાજપના કેટલાક ધારાસભ્યો બહાર આવ્યા હતા તેમના દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી અને 1.5 દિવસ બાદ તેમને સારવારમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે અને ડિસ્ચાર્જ કર્યા બાદ તેમને પોતાના ઘરે રાયસન લઈ જવામાં આવશે અને તબીબ કેર હેઠળ રાખવામાં આવશે. જી અનવી, જી હોસ્પિટલ ખાતે હાલ શું ગતિવિધિ જોવા મળી રહી છે ધવલ બતાવશો? હજી હોસ્પિટલના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ. મારા કેમેરામેનને કહીશ કે હોસ્પિટલની અંદર જે ગતિવિધિની વાત કરવામાં આવે પીએમ નરેન્દ્ર મોદી નીકળ્યા બાદ જે તમામ નેતાઓ છે કે જે પૂર્વ મંત્રીઓ હતા કે હાલના મંત્રી હતા કે સાંસદો હતા તે તમામ લોકો અત્યારે હાલ અહીંયાથી રવાના થઈ રહ્યા છે. જે મોટા મોટા અધિકારીઓ પોલીસના જે હતા તે પોલીસના અધિકારીઓ પણ અહીંયાથી રવાના થઈ રહ્યા છે અને હાલ વાત કરીએ તો સાંસદ પરબત પટેલ છે કે પછી તમામ નેતાઓ છે કે અહીંયાથી રવાના થયા છે. અત્યારે હાલ જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પોલીસનો કાફલો છે તે પોલીસનો કાફલો પણ અહીંયાથી રવાના થઈ રહ્યો છે અને સાથે સાથે જ પૂર્વ ગૃહમંત્રી હર્ષ સંઘવી અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો તો તેમની ગાડી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તે પણ અહીંયાથી રવાના થઈ રહ્યા છે. સાથે સાથે બીજા જેટલા નેતાઓ આવેલા હતા કે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર હતા કે ત્યારબાદ જો વાત કરવામાં આવે સાંસદ પરબત પટેલ હતા, સાંસદ પરિમલ નાથવાણી હતા, ભાનુબેન બાબરિયા હતા, હર્ષ સંઘવી હતા,
पूर्व गृहमंत्री प्रदीपसिंह जाडेजा था तमाम नेताओं अहींथी रवाना थई चूक्या छे। अत्यारे आ वात करीए तो पूर्व केबिनेट मंत्री प्रदीप परमार आवी रह्या छे, तेमनी साथे वात करीशुं के प्रदीपभाई शुं हजी सारवार अत्यारे ચાલી રહી છે? સારી, બહુ સરસ। પ્રદીપભાઈએ જણાવ્યું કે સ્ટેબલ છે અત્યારે સારવાર અને તેમની ટ્રીટમેન્ટ છે તે ચાલી રહી છે, તે તમામ રીતે અત્યારે વાત કરવામાં આવે તો તે તમામ નેતાઓ છે તે અહીંયાથી હાલ અલવી રવાના થઈ રહ્યા છે। જી 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 ધવલ, આભાર જોડાવવા માટે અને આ ગતિવિધિ પર નજર રાખતા રહેશો। તો હોસ્પિટલ બહારના દ્રશ્યો એક બાદ એક એમએલએ જે પહોંચ્યા હતા હોસ્પિટલ તે પરત ફરી રહ્યા છે અને રાહતના સમાચાર જે પ્રાર્થના કરવામાં આવી હતી ભગવાનને સાંભળી છે અને સ્થિતિ હાલ સુધારા પર હોવાનું વડાપ્રધાન મોદી પણ દિલ્હી જવા માટે રવાના થયા છે। તેમનો કાફલો યુએન મહેતા હોસ્પિટલમાંથી થોડી વાર પહેલા જ નીકળ્યો, તમામ પ્રકારની ચર્ચા સિનિયર ડોક્ટર સાથે કરી અને સંતુષ્ટ થયા અને ત્યારબાદ તેઓ એ નિર્ણય લીધો કે તેઓ દિલ્હી જશે એકથી દોઢ દિવસ સુધી। હજુ માતા હીરાબાને સિનિયર તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે, એટલે કે હજુ પણ હોસ્પિટલ તેમને એકથી દોઢ દિવસ રહેવું પડશે। ત્યારબાદ તેમની સ્થિતિ તેમની તબિયતને જોતા તેમણે ડિસ્ચાર્જ કરવામાં આવશે તેવી માહિતી વડાપ્રધાન જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે નિરાશ હતા, સ્વાભાવિક છે માતાની તબિયત નાદુરસ્ત થવાના કારણે વડાપ્રધાન મોદી નિરાશ હતા, પરંતુ તેમણે તમામ સિનિયર તબીબો સાથે ચર્ચા કરી અને તેઓ સંતુષ્ટ થયા। ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે અને તમામ એક બાદ એક નેતાઓ છે જે હોસ્પિટલ પહોંચ્યા હતા માતા હીરાબાના ખબર અંતર પૂછવા માટે તે પણ એક બાદ એક નેતાઓ હવે પરત ફરી રહ્યા છે, તેના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જેઓ પરત ફરી રહ્યા છે જીએસટીના સમર્થકો સાથે વાત પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે માતા હીરાબાની તબિયત હવે સ્થિર છે, તેમની તબિયત સુધારા પર છે અને હવે તેમને લગભગ એકથી દોઢ દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે। તો રાહતના સમાચાર, માતા હીરાબાની તબિયત નાદુરસ્ત હતી, અનેક જગ્યાએ પ્રાર્થના કરવામાં આવી હતી, તમામ લોકોએ પ્રાર્થના કરી હતી કે ભગવાન તેમના સ્વાસ્થ્યને સારું કરે અને જલ્દી જ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવે તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવતી હતી અને જે રીતની હાલમાં તબિયત જોવા મળી રહી છે તબીબો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત છે તે સુધારા પર છે। થોડી ઉંમર હોવાના કારણે તેમને ઘણા ડિસીઝ છે અને કફની સમસ્યા હોય, શ્વાસ લેવામાં સમસ્યા હોય, તે સમસ્યાના કારણે તેમને હજુ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે એકથી દોઢ દિવસ, તેમનું સ્વાસ્થ્ય અંગે મોનિટરિંગ કરવામાં આવશે અને ત્યારબાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે તેવું તબીબો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે। તો એક બાદ એક જે નેતાઓ હતા, જે એમએલએ હતા, તે હોસ્પિટલ પહોંચ્યા હતા સવારથી જ, મોટી સંખ્યામાં નેતાઓનો જમાવડો યુએન મહેતા હોસ્પિટલ ખાતે જોવા મળ્યો હતો, જેવી તબીબો દ્વારા કહેવામાં આવ્યું કે હવે તેમની સ્થિતિ સ્થિર છે, જો કે હજુ પણ હેલ્થ બુલેટિન જાહેર થાય તેવી આશા રાખવામાં આવી રહી છે, તેમના લેટેસ્ટ હેલ્થના અપડેટ મળી રહે કે હાલમાં તેમની પરિસ્થિતિ કેવી છે। જો કે વડાપ્રધાન મોદી હવે દિલ્હી જવા માટે રવાના થયા છે, તમામ પ્રકારની તેમણે જાણકારી મેળવી છે અને તેઓ જાણકારી મેળવ્યા બાદ સંતુષ્ટ થયા અને તેમણે નિર્ણય લીધો કે હવે તેઓ દિલ્હી જશે અને તેમના જે કામ છે તે કરશે, પરંતુ હાલમાં માતા હીરાબાને બે દિવસ સુધી રાખવામાં આવશે હોસ્પિટલ તેવી પણ જાણકારી, લગભગ એકથી દોઢ દિવસ સુધી તેમને હોસ્પિટલમાં રહેવું પડશે, તેમની નાદુરસ્ત તબિયત હતી તેના કારણે, પરંતુ તેમની સ્થિતિ છે હાલ સુધારા પર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। દોઢ કલાક જેટલો સમય વડાપ્રધાન મોદીએ હોસ્પિટલમાં વિતાવ્યો, તમામ એ સિનિયર તબીબો સાથે વાતચીત કરી જે સિનિયર તબીબો માતા હીરાબાની સારવાર કરી રહ્યા છે, યુએન મહેતા હોસ્પિટલના તમામ સિનિયર તબીબો છે તે માતા હીરાબાની સારવારમાં અત્યારે લાગ્યા છે અને તેમને સ્વસ્થ કરવામાં લાગ્યા છે અને એ તમામ સિનિયર તબીબોએ પણ વડાપ્રધાન મોદી સાથે વાત કરી અને કહ્યું કે માતા હીરાબાની તબિયત સ્વસ્થ છે અને તેમની સ્થિતિ હાલ સુધારા પર છે, એકથી દોઢ દિવસ હજુ પણ તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે, તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ તબીબો પણ મેળવશે અને ત્યારબાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે। તો જે રીતે વડાપ્રધાન પહોંચ્યા હતા ચિંતામાં વડાપ્રધાન મોદી જોવા મળ્યા હતા, નાદુરસ્ત તબિયતના કારણે અચાનકથી માતાને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા ત્યારે વડાપ્રધાન મોદી ચિંતાતુર થઈને તુરંત તેમણે નિર્ણય લીધો કે તેઓ અમદાવાદ પહોંચશે, યુએન મહેતા હોસ્પિટલ પહોંચશે અને 4 વાગે તેમનો કાફલો આવી પહોંચ્યો હતો। દોઢ કલાક જેટલો સમય તેમણે માતાની ખબર અંતર પૂછવા માટે વિતાવ્યો, તમામ સિનિયર તબીબો સાથે વિતાવ્યો અને માહિતી મેળવી, તેમની સાથે સીએમ પણ પહેલા હાજર હતા, સીએમ દ્વારા તેમને પહેલા પ્રોટોકોલ મુજબ આવકારવામાં આવ્યા હતા, સીએમ તેમની સાથે થોડો વખત ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ તેઓ હોસ્પિટલમાંથી નીકળ્યા હતા અને હવે જ્યારે વડાપ્રધાન મોદી દિલ્હી જવા માટે રવાના થયા છે, એક બાદ એક એમએલએ, એક બાદ એક જે નેતાઓ છે તે પણ હોસ્પિટલથી રવાના થઈ રહ્યા છે, હર્ષ સંઘવી, બાનુ બાબરિયા સહિત જુગલજી ઠાકોર સહિત તમામ જે એમએલએ હતા, તમામ જે નેતાઓ હતા તે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા માતા હીરાબાની તબિયતના કારણે, તમામ લોકો ચિંતાતુર જોવા મળ્યા હતા, પરંતુ જેવું તબીબો દ્વારા કહેવામાં આવ્યું કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે, તેવું સુધારા પર છે, તેમની તબિયતમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે, જેથી તમામ જે એમએલએ છે, તમામ જે નેતાઓ છે તે હોસ્પિટલથી પરત ફરી રહ્યા છે, તમામનો કાફલો હવે આગળ વધી રહ્યો છે તેવા પણ દ્રશ્યો
હોસ્પિટલ ની બહાર જોવા મળી રહ્યા છે. અમારા સંવાદદાતા સતત આ અંગે અપડેટ મેળવી રહ્યા છે અને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને કહી રહ્યા છે કે હોસ્પિટલ ની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અને એક બાદ એક જે નેતાઓ છે તે હવે બહાર નીકળી રહ્યા છે. જુગલજી દ્વારા પણ કહેવામાં આવ્યું કે હીરાબાની તબિયત છે તે સ્થિર છે, ચિંતાની અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, તબીબો હાલ સારવાર આપી રહ્યા છે અને તેમને 1 થી 1.5 દિવસમાં રજા પણ આપી દેવામાં આવશે. કફની શ્વાસ લેવામાં તકલીફ હતી તે પ્રમાણે તેમને હાલ તબીબો સારવાર આપી રહ્યા છે. તો હીરાબાના ખબર અંતર તમામ નેતાઓ દ્વારા પૂછવામાં આવ્યા. ટ્વિટરના માધ્યમથી પણ તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હીરાબા જલ્દી જ સ્વસ્થ થઈ જાય અને ઘરે પરત ફરે, તે પછી નીતિન પટેલ હોય કે પછી અન્ય નેતાઓ, તમામ જે નેતાઓ છે તે ટ્વિટરના માધ્યમથી ફોનના માધ્યમથી ખબર અંતર પૂછી રહ્યા છે અને ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે માતા હીરાબા જલ્દી જ સ્વસ્થ થાય. વડનગરમાં જે રીતે હાલમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે અને ત્યાં પણ ભગવાનને કહેવામાં આવી રહ્યું છે કે માતા જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. તો વડાપ્રધાન મોદી યુએન માતા હોસ્પિટલ પહોંચ્યા હતા. 1.5 કલાક જેટલો સમય તેમણે યુએન માતા હોસ્પિટલમાં તમામ એ પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી કે માતા હીરાબાને શા માટે તેમની તબિયત નાદુરસ્ત થઈ હતી, કયા કયા કારણો હતા અને હવે તેમને કઈ કઈ બાબતે ધ્યાન રાખવું પડશે તે અંગે પણ વડાપ્રધાન મોદીએ તમામ સિનિયર તબીબો સાથે જાણકારી મેળવી છે અને સંતુષ્ટ થયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે. હીરાબા 101 વર્ષના થયા છે અને તેમની તબિયત તેમની નાદુરસ્ત થઈ હતી મંગળવારે રાત્રે અને તેમને તુરંત યુએન માતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 6 સિનિયર તબીબોની ટીમ છે કે જે તેમને સારવાર કરી રહી છે, હજુ પણ તેમને સારવાર આપવામાં આવી રહી છે. પૂરી રીતે સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેમને ડોક્ટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. પડપડની તેમની સ્વાસ્થ્યની અપડેટ પણ લેવામાં આવશે, તેમના રિપોર્ટ્સ પણ ચેક કરવામાં આવશે, તેમનું હેલ્થ બુલેટિન પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. દરેક લોકો એવી આશા રાખી રહ્યા છે કે પડપડ દરેક લોકોને જાણકારી મળે કે માતા હીરાબાના સ્વાસ્થ્ય કેવું છે, તેમનું સ્વાસ્થ્ય સુધારા પર આવી રહ્યું છે કે નહીં, એટલે તબીબો એ અંગે પણ તમામ અપડેટ આપી રહ્યા છે. અને જે તમામ નેતાઓ હતા જે હોસ્પિટલ પહોંચ્યા હતા સવારથી જ ચિંતા દૂર થઈ તમામ નેતાઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી પહોંચે તે પહેલા તમામ જે સિનિયર નેતાઓ છે તે પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને માતા હીરાબાના ખબર અંતર પૂછ્યા હતા. તે તમામ નેતાઓ એક બાદ એક હવે યુએન મહેતા હોસ્પિટલથી રવાના થઈ રહ્યા છે અને મીડિયા સાથે વાતચીત કરીને કહી રહ્યા છે કે માતા હીરાબાની તબિયત સ્વસ્થ છે. તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી અને તેમને 1-2 દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે તેવું તબીબો દ્વારા કહેવામાં આવ્યું છે. તો હાલ રાહતના સમાચાર કહી શકાય. જે રીતે દરેક લોકોએ ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રાર્થના સાંભળી હોય તેવા આ દ્રશ્યો, કારણ કે વડાપ્રધાન મોદી પણ સંતુષ્ટ થઈને દિલ્હી જવા માટે રવાના થયા છે. વડાપ્રધાન મોદી માતા હીરાબાના ખબર અંતર પૂછવા માટે તુરંત દિલ્હીથી અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ આવ્યા હતા અને હીરાબાની તબિયત સુધારા પર છે તે અંગેના સમાચાર મળતા વડાપ્રધાન મોદી 1.5 કલાક સુધી ચર્ચા કરી અને તેઓ દિલ્હી જવા રવાના થયા. હીરાબાને 1-2 દિવસમાં ડિસ્ચાર્જ કરાશે તેવું જુગલજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું. તેઓ સતત તેમના હેલ્થ અંગે અપડેટ લેતા રહ્યા છે. જુગલજી ઠાકોરે કહ્યું કે માતા હીરાબાની તબિયત અંગે ચિંતા કરવાની જરૂર નથી. પીએમ મોદી યુએન મહેતા હોસ્પિટલથી દિલ્હી જવા માટે રવાના થયા છે અને તમામ નેતાઓ પણ દિલ્હી હોસ્પિટલથી હવે તેઓ પણ તેમના રવાના થયા છે. વડાપ્રધાન મોદી દિલ્હી જશે અને માતા હીરાબાના ખબર અંતર વડાપ્રધાન મોદીએ પણ પૂછ્યા હતા. જુગલજી ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે ચિંતાનું કોઈ જ કારણ નથી, તમામ જે સિનિયર તબીબો છે તે સારવાર આપી રહ્યા છે અને સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, તેમની તબિયત છે તે હાલ સુધરી રહી છે. તો ભૂષણ ભટ્ટ દ્વારા પણ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. તેમણે પણ કહ્યું હતું કે તબિયત હાલ સારી છે અને 1-2 દિવસમાં ડિસ્ચાર્જ કરવામાં આવશે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તુરંત જે જાણકારી મળી કે હીરાબાની તબિયત નાદુરસ્ત છે તેઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, વડાપ્રધાન પહોંચ્યા, તેમની સાથે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થિતિ સુધારા પર હોવાના કારણે તે પણ હોસ્પિટલથી રવાના થયા હતા. તો તમામ હવે નેતાઓ ધીમે ધીમે હોસ્પિટલથી રવાના થઈ રહ્યા છે. પરિવારજનો તો હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે અને તેઓ સતત હીરાબાના સ્વાસ્થ્ય અંગેની જાણકારી મેળવી રહ્યા છે. હાલ હીરાબાની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તબીબો દ્વારા તેમની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ જે પ્રમાણેની છે તે સુધારા પર હોવાનું તબીબો કહી રહ્યા છે. વડાપ્રધાન મોદીના દ્રશ્યો થોડા સમય પહેલાના, લગભગ 1.5 કલાક પહેલાના દ્રશ્યો છે. વડાપ્રધાન મોદી જ્યારે યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારે સીએમ દ્વારા તેમનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. અંદર તેઓએ સીએમ સાથે વાતચીત કરી અને તબીબો સાથે પણ વાતચીત કરી હતી. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે.
વડાપ્રધાન મોદી હોસ્પિટલથી રવાના થઈ રહ્યા છે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તેમનો કાફલો રવાના થયો તેના દ્રશ્યો છે. વડાપ્રધાન મોદી યુએન મહેતા હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યા છે. તમામ સિનિયર તબીબો સાથે વાતચીત કરી અને સંતુષ્ટ થયા કે હા, માતા હીરાબાની તબિયત હવે સુધારા પર છે અને તેમને એક દોઢ દિવસમાં ડિસ્ચાર્જ કરાશે. આ તમામ જાણકારી મેળવ્યા બાદ, રિપોર્ટ જોયા બાદ તેઓ સંતુષ્ટ થયા હતા અને તેઓ બહાર નીકળ્યા. ત્યાંના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે જે જીએસટીવી પર હાલ આપણે જોવા મળી રહ્યા છે. વડાપ્રધાન મોદી યુએન મહેતા હોસ્પિટલના ગેટથી બહાર નીકળી રહ્યા છે અને તેમની ગાડીમાં બેસતા આ દ્રશ્યો છે અને તેઓ જતા હતા ત્યારે પણ લોકોનું અભિવાદન તેમણે કર્યું હતું, કારણ કે દરેક લોકોએ માતા હીરાબાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. ભગવાનને એ જ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે માતા હીરાબા જલ્દી સ્વસ્થ થાય, એક દોઢ દિવસમાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવે. અને તમામ લોકોએ જે પ્રાર્થના કરી હતી તે અંગે વડાપ્રધાન મોદીએ તમામ લોકોનું જતા જતા અભિવાદન કર્યું હતું. હાથ જોડીને વડાપ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું. તો જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે, યુએન મહેતા હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યા છે અને ગાડીમાં બેસતા તેમના આ દ્રશ્યો. માતા હીરાબાના તેમણે ખબર અંતર પૂછ્યા, તમામ તેમના સ્વાસ્થ્ય અંગેની તેમણે જાણકારી મેળવી અને ત્યારબાદ તેમણે દિલ્હી જવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા જ્યારે માતાની તબિયત નાદુરસ્ત હતી તેમણે એવો નિર્ણય કર્યો હતો કે તેઓ રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે, પરંતુ તેમણે તબીબો સાથે વાત કરી અને તબીબો દ્વારા પણ જણાવવામાં આવ્યું હોઈ શકે કે માતા હીરાબાની ચિંતા કરવાની જરૂર નથી, અમે તેમની સારવાર કરી રહ્યા છીએ અને માતા હીરાબાની તબિયત હાલ સ્વસ્થ છે, તમે દિલ્હી પરત ફરી શકો છો, કદાચ એવી વાતચીત તેમને સિનિયર તબીબો સાથે થઈ હોઈ શકે છે. અને ત્યારબાદ વડાપ્રધાન મોદી આ નિર્ણય લીધો હોઈ શકે છે કે તેઓ હવે દિલ્હી જવા માટે રવાના થશે. તો વડાપ્રધાન મોદી યુએન મહેતા હોસ્પિટલથી દિલ્હી જવા માટે રવાના થયા હતા, પરંતુ જ્યારે તેઓ યુએન મહેતા હોસ્પિટલમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યાંના જીએસટીવી પાસે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે. યુએન મહેતા હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા અને તેઓ કારમાં બેઠા ત્યારના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો. અને તેમનો કાફલો જ્યારે આગળ વધ્યો ત્યારે તો તેઓ થોડા ચિંતામાં ઓછા લાગતા હતા, કારણ કે તેમણે સિનિયર તબીબો સાથે વાત કરી હતી, માતા સાથે તેમણે માતાની સ્થિતિ પણ જોઈ હતી અને તેમને લાગ્યું કે માતાની પરિસ્થિતિ હાલ સ્થિર છે, તેઓ તેમની સ્વાસ્થ્ય હાલ સુધારા પર છે, જેથી તેઓ દિલ્હી જવા માટે રવાના થયા હતા. તો હવે યુએન મહેતા હોસ્પિટલથી એક બાદ એક જે નેતાઓ છે તે પણ રવાના થઈ રહ્યા છે, કારણ કે હીરાબાની તબિયત હાલ સુધારા પર છે. જોકે તેમને હજુ સારવાર આપવાની જરૂર છે અને હજુ તેમને સિનિયર તબીબોના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જરૂર છે, જેના કારણે હજુ પણ એકથી દોઢ દિવસ છે કે જે તેમને સારવાર આપવામાં આવશે અને તેમની પરિસ્થિતિ સ્વસ્થ થશે, તેઓ પૂરી રીતે સ્વસ્થ થશે અને ત્યારબાદ જ માતા હીરાબાને રજા આપવામાં આવશે અને તેઓ ઘરે પરત ફરશે. તમામ લોકો દ્વારા પૂજા અર્ચના પણ કરવામાં આવી, પ્રાર્થના પણ કરવામાં આવી. જ્યારે આ સમાચાર આવ્યા કે માતા હીરાબાની તબિયત લથડી છે, માતા હીરાબા ની તબિયત અસાધારણ જોવા મળી રહી છે, કે દરેક લોકોએ પ્રાર્થના શરૂ કરી હતી. ન માત્ર નેતાઓ હોય પરંતુ સામાન્ય જનતા દ્વારા પણ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી કે માતા હીરાબાની તબિયત જલ્દી સુધરે અને માતા હીરાબા જલ્દી જ સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. તો વડાપ્રધાન મોદીને પણ જ્યારે આ અંગેની જાણકારી મળી તુરંત તેમણે અમદાવાદ આવવાનું ડિસિઝન લીધું હતું અને તેમણે તમામ તેમના કાર્યક્રમો રદ કરીને, તમામ બેઠકો પણ રદ કરીને તેઓ અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલ આવ્યા. અને યુએન મહેતા હોસ્પિટલ તેઓ આવ્યા હતા ત્યાંના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અંદર જ્યારે યુએન મહેતા હોસ્પિટલમાં તેઓ તબીબો સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યા છે, તેમની સાથે ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યા છે, સિક્યુરિટી ગાર્ડ પણ જોવા મળી રહ્યા છે અને તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે. એ પહેલા તેમની સાથે ઋષિકેશ પટેલ પણ હાજર હતા. આરોગ્ય પ્રધાન સાથે પણ તેમણે ચર્ચા કરી હતી, કારણ કે આરોગ્ય પ્રધાન સતત માતા હીરાબાના સ્વાસ્થ્ય અંગે અપડેટ લઈ રહ્યા હતા, તબીબો સાથે સતત વાતચીત કરી રહ્યા હતા. તો આરોગ્ય પ્રધાન સાથે પણ વડાપ્રધાન દ્વારા વાતચીત કરવામાં આવી, સીએમ સાથે પણ તેમણે વાતચીત કરી. સીએમએ વડાપ્રધાન મોદીને પ્રોટોકોલ મુજબ આવકાર્યા, થોડી વાતચીત કર્યા બાદ સીએમ રવાના થયા હતા અને વડાપ્રધાન મોદી લગભગ દોઢથી વધુ કલાકનો સમય છે તે હોસ્પિટલમાં ગાળ્યો હતો અને એ તમામ પરિસ્થિતિ વિશે તેમણે જાણકારી મેળવી હતી. આ યુએન મહેતા હોસ્પિટલના અંદરના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન મોદી સિનિયર તબીબો સાથે વાતચીત કરવા જઈ રહ્યા હતા. એમની તબિયત સારી છે અને સ્વસ્થ છે, એમની તબિયત સારી છે અને સ્વસ્થ છે એમની તબિયત. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ બેસી રહ્યા બેઠા અને જે પ્રમાણેની માતાજીની ખબર અંતરે પોતે થોડા નિરાશ હતા, પરંતુ અત્યારે પરિસ્થિતિ સારી છે અને એમની તબિયત સારી છે.
की तबीयत अच्छी है, उनको स्वस्थ है, शायद ही उनको एक डेढ़ दिन के अंदर उनको डिस्चार्ज भी कर दिया। रिपोर्ट के सामने आया? नहीं, अभी तो वो भी मुझे भी मालूम नहीं, हम लोग भी खड़े हुए हैं। नहीं, आईसीयू में नहीं है, वो स्वस्थ है और डॉक्टर की निगरानी में है। क्या इश्यूज थे एक्चुअली हेल्थ में? नहीं, उनके देखिए उम्र होती है तो होते रहते हैं, जो नॉर्मली उम्र होती है तो उम्र के हिसाब से जो डिसीज होते हैं वो हुए। तो जुगलजी ठाकुर द्वारा कहेवामां आव्युं के एक थी दोढ़ दिवस में तेमने डिस्चार्ज करवामां आवशे, अने क्यां केवी पण जानकारी हती के भाई आईसीयू में हीराबा ने एडमिट करवामां आव्या छे, परंतु तेमने ए अंगे पण स्पष्टता करी कि हीराबा ने आईसीयू में एडमिट करवामां नथी आव्या, परंतु तेमने सारवार आपवामां आवी रही छे, एटले ए कही शकाय के तेमनी तबियत छे ते सुधारा पर छे, चिंता करवानी जरूर नथी, हजु पण सीनियर तबीबो द्वारा तेमने सारवार आपवामां आवी रही छे अने तेमने जल्दी ज डिस्चार्ज करવામાં આવશે તે રાહતના સમાચાર જુગલજી ઠાકોર દ્વારા તમામ મીડિયા કર્મીઓને આપ્યા અને તમામ જનતા સુધી તે સમાચાર પહોંચ્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો વડાપ્રધાન મોદી યુએન મહેતા હોસ્પિટલથી બહાર નીકળી રહ્યા હતા તેના થોડીવાર પહેલાના દ્રશ્યો છે જો કે વડાપ્રધાન મોદીનો કાફલો દિલ્હી જવા માટે રવાના થયો હતો અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા દિલ્હી જવા માટે રવાના થશે માતાના તમામ પ્રકારના ખબર અંતર તેમણે પૂછ્યા અને રાહત શ્વાસ લીધો જયારે પહોંચ્યા હતા ત્યારે ચિંતાતુર મુખે તેઓ પહોંચ્યા હતા ચિંતા હતી સ્વાભાવિક છે માતાના નાદુરસ્ત તબિયતના ખબર જાણતા જ તેઓ ચિંતાતુર બની અમદાવાદ આવ્યા અને સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવ્યા બાદ દિલ્હી જવા માટે રવાના થયા।